નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સના આ ઓનલાઈન લેક્ચર્સની અંદર હું નિકુલ કારોલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો ટોપિક છે જેનું નામ છે સંયુક્ત માઇક્રોસ્કોપ. ગયા લેક્ચર્સની અંદર આપણે સાદા માઇક્રોસ્કોપનો અભ્યાસ કર્યો, હવે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ ઉપર ભણવાનું છે. હવે સૌથી પહેલો ક્વેશ્ચન એ થાય કે આ સંયુક્ત માઇક્રોસ્કોપની જરૂરિયાત શા માટે પડી? તેનો આન્સર એ છે કે જે સાદો માઇક્રોસ્કોપ ભણ્યા એની કંઈક મર્યાદા હતી, આ મર્યાદાને દૂર કરવા માટે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ વિકસાવ્યું. તો જોઈએ એની શું મર્યાદા હતી. કાલે જે આપણે ભણ્યા હતા સાદા માઇક્રોસ્કોપ, એના માટેની મોટોનું સૂત્ર હતું એમ ઇઝ ઇક્વલ ટુ 1 + d^f. આ ઇક્વેશન તમે બરોબર સારી રીતે ભણી ગયા. હવે આ મોટોનીના સૂત્રની અંદર 1 + d^f, જ્યાં એમ એટલે મોટોની, 1 કોન્સ્ટન્ટ એક એકમ છે, ડી જે નજીકના બિંદુનું અંતર જેને કહેતા હતા, અને એફ જેની કેન્દ્ર લંબાઈ. આ સમીકરણની અંદર આપણે જો બરોબર રીતે નજર નાખીએ તો આ 1 કે જે અચળ છે, નજીકનું બિંદુ એમાં આપણે કંઈ જાતે ચેન્જીસ નથી કરી શકતા. કેમ? જો આપણે નજીકના બિંદુની અંદર ચેન્જીસ કરશું તો આપણને પ્રતિબિંબ યોગ્ય રીતે નહીં જોઈ શકીએ, એ આપણે અગાઉના લેક્ચર્સની અંદર ભણી ગયા. હવે પાછળ એક ટર્મ શોધ્યું છે એફ, જેને આપણે કહીશું કેન્દ્ર લંબાઈ. હવે જો આપણે મોટવણીનું મૂલ્ય ખૂબ જ વધુ મેળવવું હોય તો આપણે માત્ર ને માત્ર એક જ વસ્તુની અંદર ચેન્જ કરી શકીએ છીએ, તે છે કેન્દ્ર લંબાઈ. હવે તમને બધાને તો ખબર છે, મેથેમેટિક્સના હોશિયાર સ્ટુડન્ટો છો, જો કેન્દ્ર લંબાઈનું મૂલ્ય ઓછું હોય, એટલે કે જેમ શક્ય બને તેમ કેન્દ્ર લંબાઈની કિંમત ઓછી રાખીએ, તો આ ડીના છેદમાં એફનો ગુણોત્તર વધુ મળે, તો પરિણામે આપણને મોટવણીની કિંમત વધુ મળે. આવી રીતે આપણે મોટવણી વધુ મેળવી શકીએ છીએ. પરંતુ એક બીજું રીઝન આમાં એ છે કે જો આપણે મોટવણી વધુ મેળવવા જઈશું તો શું થશે, કેન્દ્ર લંબાઈ આપણી ઘટશે. જો કેન્દ્ર લંબાઈ ઘટશે તો મળતું પ્રતિબિંબ એ આપણને ઝાંખું દેખાશે, જેને આપણે કહીશું બ્લર થઈ ગયું, તો આપણે પ્રતિબિંબને સ્પષ્ટ રીતે નથી જોઈ શકતા. તો હવે બીજો ક્વેશ્ચન એ થાય તો આનું સોલ્યુશન શું છે, તો આનું સોલ્યુશન છે સંયુક્ત માઇક્રોસ્કોપ. જોઈએ સંયુક્ત માઇક્રોસ્કોપ કઈ રીતે કામ કરે છે. એની અંદર સંયુક્ત નામ ઉપરથી ખબર પડી જાય કે એવા જે બે સાદા માઇક્રોસ્કોપને ભેગા કરીને આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ બનાવીએ છીએ. એની જો બેઝિક આપણે આછે સ્કેચ જોઈએ તો એમાં કંઈક રચના આવી હોય છે કે એની અંદર બે લેન્સ યુઝ થયા હોય છે. એક લેન્સને ઓબ્જેક્ટિવ કહેશું, એકને આઈપીસ કહેશું. પહેલા આપણે રફ એમ નામ ભણી લઈએ કે આની સામે કોઈ એક વસ્તુને રાખેલી છે, આ વસ્તુના કારણે મળતું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે કામ કરશે. જો આ વસ્તુ છે એના કારણે ધારો કે આ લેન્સના લીધે મળતું આવું કંઈક પ્રતિબિંબ મળ્યું, હવે ડેફિનેટલી આ લેન્સના કારણે મળતું પ્રતિબિંબ મોટું જ હશે. હવે આ મોટું પ્રતિબિંબ જે છે એ આના માટે વસ્તુ તરીકે કામ કરશે અને આપણને છેલ્લું અંતિમ પ્રતિબિંબ આપશે, અને આ મળતું અંતિમ પ્રતિબિંબ એ ખૂબ જ વધારે મોટું હશે, અથવા તો કહીએ તો ખૂબ જ મોટું અને વિવર્ધિત, જે આપણે જેવું રિઝલ્ટ જોતું હતું એવું રિઝલ્ટ મળશે. તો ચાલો એને આકૃતિની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ કે સંયુક્ત માઇક્રોસ્કોપની પરફેક્ટ આકૃતિ કઈ રીતે હોય. હવે સંયુક્ત માઇક્રોસ્કોપનો અભ્યાસ કરીએ. આ સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર બે બહિર્ગો લેન્સ આવે છે, એક અને બે. આકૃતિ ઉપરથી એ વસ્તુ તો સ્પષ્ટ દેખાતી જશે તમને કે આ બંને બહિર્ગો લેન્સ સમાન હોતા નથી. એક બહિર્ગો લેન્સ નાનો હોય છે જ્યારે બીજો બહિર્ગો લેન્સ ખૂબ જ મોટો હોય છે. હવે આવું શા માટે, એને આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર ભણવાનું છે. જો આ જે નાનો બહિર્ગો લેન્સ છે, એટલે કે નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગો લેન્સ છે, એને વસ્તુ તરફ રાખવામાં આવે છે, જ્યારે વધુ કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગો લેન્સ છે એને આખી બાજુ રાખવામાં આવે છે. થોડીક આપણે આકૃતિ વિશે સ્પષ્ટતા કરી લઈએ કે જે નાનો બહિર્ગો લેન્સ છે એને વસ્તુ તરફ રાખવામાં આવે છે, એટલે કે વસ્તુ જે છે નાના બહિર્ગો અરીસા તરફ રહે છે. એટલા માટે જે વસ્તુ તરફનો લેન્સ છે એને આપણે ઓબ્જેક્ટિવ કહીએ છીએ. અને જે આંખની નજીક રહેલો છે એને આપણે આઈપીસ કહેશું. આ બંને લેન્સના નામ, આને કહેવાય ઓબ્જેક્ટિવ લેન્સ અને કહેશું આઈપીસ. કેમ? તો કે આની બાજુમાં વસ્તુ રહેલી છે એટલે ઓબ્જેક્ટિવ લેન્સ, અને અહીંયા માનવની આંખ આવે છે એટલે આને કહેશું આઈપીસ. જોઈએ હવે તો કે આ ઓબ્જેક્ટિવની સામે કોઈ એક
નાની વસ્તુ રાખેલી છે ઓબ્જેક્ટ, એને આપણે એ બી વડે દર્શાવેલી છે. ધારો કે આ જે વસ્તુ છે એની ઊંચાઈ એચ ઓ, એટલે કે એને હાઈટ ઓફ ઓબ્જેક્ટ, એટલે કે વસ્તુની ઊંચાઈ જેને આપણે એચ ઓ વડે દર્શાવીએ છીએ. હવે થાય છે કેવું, તો કે આ વસ્તુ જે છે ને ઓબ્જેક્ટની સામે રાખેલી છે ડાબી બાજુ. હવે આ વસ્તુનું આ લેન્સ દ્વારા પ્રતિબિંબ મળે છે જેને આપણે એ ડેશ બી ડેશ વડે દર્શાવેલ છે. હવે આ ઓબ્જેક્ટિવ દ્વારા મળતું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ એ આઈપીસ માટે વસ્તુ તરીકે કામ કરશે અને આપણને અંતિમ પ્રતિબિંબ એ ડબલ ડેશ બી ડબલ ડેશ આપે છે. હવે આની અંદર થોડીક બીજી ભૂમિતિ વિશેનો ખ્યાલ મેળવી લઈએ તો સૌથી પહેલાં જે ઓબ્જેક્ટિવ છે એના માટેનું આ બિંદુ પી, એ બિંદુ જે પી છે એ ઓબ્જેક્ટિવ માટેનું મુખ્ય કેન્દ્ર છે, એટલા માટે આપણે નામ આપી દઈએ આ એફ ઓ, કે જે કેન્દ્ર લંબાઈ છે ઓબ્જેક્ટિવ માટેની. એવી જ રીતે જે બિંદુ ક્યુ છે એ આઈપીસ માટેનું મુખ્ય કેન્દ્ર છે, એને આપણે કહી દઈએ એફ ઈ. તમને ખબર છે ધ્રુવ પી થી લઈને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. હવે વચ્ચેનો આ ભાગ લીધો એને શું કહેશું, તો જો એના માટેની થિયરી કંઈક એવી છે કે એક લેન્સ છે, સપોઝ જ્યારે આવો કંઈક બહિર્ગોળ લેન્સ આવે છે ત્યારે બહિર્ગોળ લેન્સને બે કેન્દ્ર લંબાઈ હોય છે, એક આ બાજુ અને એક હોય છે આ બાજુ. અને બે કેન્દ્ર લંબાઈ છે તો એના મુખ્ય કેન્દ્ર પણ બે હશે, એક અને આ બે, એફ વન એફ ટુ. આનો અભ્યાસ અમે અગાઉ ઇન્ટ્રોડક્શનની અંદર ભણી ગયા છો, 3-10 અંદર પણ ભણ્યા છો અને 12 અંદર પણ ભણ્યા છો આ ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનની અંદર. જો એફ વન અને એફ ટુ શું છે, જો બહિર્ગોળ લેન્સ છે અને ડાબી બાજુનો જે મુખ્ય કેન્દ્ર છે એને આપણે પ્રથમ મુખ્ય કેન્દ્ર અને જમણી બાજુનો જે મુખ્ય કેન્દ્ર છે એને આપણે દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહેતા હોઈએ છીએ. ઓકે, તો જોવો જોઈએ એના આધારે આપણે એક નવી વ્યાખ્યા આપવાની છે જેને કહેશું ટ્યુબ લંબાઈ. શું છે એની વ્યાખ્યા, તો કે ઓબ્જેક્ટિવ જે છે એનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને આઈપીસ છે એનું પ્રથમ મુખ્ય કેન્દ્ર, એટલે ક્યુ, આ બે વચ્ચેનું જે અંતર છે એને આપણે ટ્યુબ લંબાઈ કહીએ છીએ, જેને એલ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, ફરીથી એકવાર, આ બહિર્ગોળ લેન્સ જે છે ઓબ્જેક્ટિવ અર્થ ઓબ્જેક્ટિવનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર, દ્વિતીય કેમ, કારણ કે જમણી સાઈડ આવેલું છે, અને આઈપીસનું પ્રથમ મુખ્ય કેન્દ્ર, પ્રથમ કેમ, તો કે ડાબી બાજુ આવેલું છે. બંને વચ્ચેનું જે અંતર છે એને આપણે ટ્યુબ લંબાઈ કહેતા હોઈએ છીએ. ઓકે, હવે આની અંદર આપણે જોઈએ તો આ વસ્તુ એચ ઓ અને એના દ્વારા મળતું જે પ્રતિબિંબ છે એ ડેશ બી ડેશ એને આપણે કીધી એચ આઈ. અને હવે જો તમને દેખાતું હોય તો અહીંયા એક ખૂણો બને છે, આ ખૂણાને આપણે નામ આપી દઈએ બીટા. હવે તમે મેથેમેટિક્સની અંદર કંઈક આવો એક્સ રૂલ ભણી ગયા, જો આ ખૂણો થીટા જેટલો હોય તો આ ખૂણો પણ થીટા જેટલો થાય, તો આ ખૂણો બીટા છે તો આ ખૂણો પણ બીટા થશે. ઓકે, હવે જોઈએ આકૃતિની ભૂમિતિ ઉપરથી આપણા ત્રિકોણ એક્સ વાય પી માટે, જો એક્સ વાય અને પી માટે આપણે ટેન નું સૂત્ર લગાવીએ તો ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, અગેન ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ આની સામેની બાજુ થઈ છે એક્સ વાય છેદમાં પાસેની બાજુ, એટલે એક્સ પી. ઓકે, ટેન બીટા, ચાલો કહ્યું છે એક્સ વાયની કિંમત શું મૂકશું, રાઈટ, એચ ઓ, કારણ કે આ એચ ઓ છે તો આ ભાગે શું થશે એચ ઓ, તો અહીંયા મૂકી દઈ એચ ઓ છેદમાં એક્સ પી ની કિંમત શું મૂકશું, જો એક્સ પી એફ ઓ. તો આપણને કંઈક એવું નવું સ્ટેપ આવું મળે, એફ ઓ ને અહીંયા આવવા દઈએ તો એફ ઓ ઇન્ટુ ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ એચ ઓ, આ એક સમીકરણ, અને સમીકરણ નંબર કહી દઈએ વન. હવે એ જ રીતે ત્રિકોણ પી એ ડેશ બી ડેશ માટે, ત્રિકોણ પી એ ડેશ બી ડેશ માટે ચાલો બોલો જે શું થશે, ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ, ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એ ડેશ બી ડેશ,
છેદમાં પાછળની બાજુ પી એસ. હવે આ સૂત્ર એક સમજવા જેવું ખરું કે આની અંદરથી આપણે સાદુરૂપ કઈ રીતે આપશું. જો ટેન બીટા તો એઝ ઇટ ઇઝ, આમાં તો કઈ ચેન્જ થશે નહીં. એ ડેસ બી ડેસ એને આપણે એચ આવી લીધું છે. હવે જે મેઇન પ્રશ્ન છે પી એ ડેસ એટલે શું મૂકશું, કારણ કે એનો આપણે સીધો આન્સર નહીં મળે. જો પી એ ડેસ એટલે આ અંતર, અંતર કેટલું મૂકશું નહીં ખબર પડે, કારણ કે જો પી થી ક્યુ સુધી કીધું હોત તો ઓકે આપણે એલ મૂકી જાય. પી થી એ ડેસ લીધું છે તો હવે કયું મૂકશું. તો ખરેખર આની ભૂમિતિ કંઈક એવી હોય છે કે જે આપણે આ લખ્યું છે પી આ એ ડેસ, એનો મતલબ એમ કે અહીંયા આપણે પ્રતિબિંબ મળે છે અને અહીંયા પોઈન્ટ છે ક્યુ. આ ક્યુ છે એ આ લેન્સ માટેનું પ્રથમ મુખ્ય કેન્દ્રનો પોઈન્ટ છે. હવે જુઓ છે આખી આકૃતિની રચના એવી રીતે કરવામાં આવે છે કે જેથી મળતું આ પ્રતિબિંબ એ ડેસ બી ડેસ એ ક્યુ થી ખૂબ જ નજીક હોય. જો ક્યુ થી ખૂબ જ નજીક હોય આ એ ડેસ બી ડેસ, તો આપણે આ પી થી એ ડેસ વચ્ચેના અંતરને આપણે લગભગ એલ સુધી લઈ શકીએ. ફરીથી મિત્રો હજી જો પી અને એ ડેસ અહીંયા આપણને પ્રતિબિંબ મળે છે, પણ આખી રચના એવી રીતે સેટ કરવામાં આવે છે કે જેથી કરીને આ પ્રતિબિંબ અહીંયા ક્યુની એક્ઝેક્ટ બાજુમાં મળે, એટલે આ એલની સાપેક્ષે આપણે આ અંતરને અવગણી શકીએ. એટલા માટે આપણે પી થી એ ડેસ વચ્ચેના અંતરને આપણે ખાલી એલ મૂકીએ છીએ. તો આ ખાસ યાદ રાખજો મિત્રો, P થી A ડેશ વચ્ચેના અંતરને આપણે ખાલી મૂકશું L. ઓકે, હવે એઝ ઇટ ઇઝ કરતા તો એઝ રીતે L ને અહીંયા મલ્ટીપ્લિકેશનમાં આવી દઈ, L ઇન્ટુ ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ એચ આઈ. આપણને બીજું સૂત્ર મળી ગયું, સમીકરણ એક અને બે. હવે આપણે બંને લેન્સની મદદથી મોટોણીનું સૂત્ર મેળવવાનું છે. જોઈએ આપણે જે આ બે સૂત્ર લખ્યા 1 અને 2, આ બંને જે સૂત્ર જે છે આપણે ઓબ્જેક્ટિવ માટે લખ્યા. તો ઓબ્જેક્ટિવ માટે મોટવણીનું સૂત્ર આવું થાય, મોટવણી m is equal to h i ના છેદમાં h o. અગેઇન મોટવણી m is equal to h i, આ કિંમત મૂકીશું સમીકરણ 2 ની, l into tan બીટા. ઓબ્જેક્ટિવ માટેની છે તો આપણે સિમ્બલ આપી દી m o છેદમાં h o, સમીકરણ 1 ઉપરથી f o into tan બીટા. આ બંનેની અંદર સરખું શું છે કોમન, તો કે tan બીટા, તો tan બીટા કેન્સલ. વધુ શું, તો કે m ઓબ્જેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ l ના છેદમાં f ઓ. આ એક સમીકરણ મેળવું, આના સમીકરણ નંબર કહી દો 3. ઓકે, ઓબ્જેક્ટિવ માટેનું કામ પૂરું. હવે છે આઈપીસ માટેનું. તો આઈપીસ માટેનું સૂત્ર કાલ તો આપણે ભણી નાખ્યા કે ડાયરેક્ટ લખવું હોય તો આઈપીસ માટે એમ ઈ, એટલે કે મોટવણી કેના માટેની, આઈપીસ માટેની 1 ડી ના છેદમાં એફ ઈ. 1 એક એકમ છે, ડી ડી એટલે શું, નજીકનું બિંદુ, જે આગળના લેક્ચરની અંદર ભણી ગયા. એફ ઈ આઈપીસ માટેની કેન્દ્ર લંબાઈનો સૂત્ર મળી ગયું, અને તમે કહી દો સમીકરણ નંબર 4. હવે અગાઉ જે આપણે અભ્યાસ કરી ગયા એ મુજબ જો પરિણામી મોટવણીનું સૂત્ર જોતું હોય તો કંઈક આવું થાય, પરિણામી મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ એમ ઈ ઇન્ટુ એમ ઓબ્જેક્ટિવ. મોટવણીનો આપણે ગુણાકાર કરીએ છીએ ઓબ્જેક્ટિવ માટે અને આઈપીસ માટે. બંનેની કિંમત આપણને ખબર છે, એમ ઈ અને એમ ઓની મૂકી દઈએ આ કિંમતમાં. એમ ઈ ની કિંમત સમીકરણ 4 ઉપરથી 1 ડી ના છેદમાં એફ ઈ ઇન્ટુ ના ઇન્ટુ એન્ડ મોટવણી ઓબ્જેક્ટિવ્સની એલ ના છેદમાં એફ ઓ. આ મળી ગયું સંયુક્ત માઇક્રોસ માટે, માઇક્રોસ્કોપ માટે પરિણામી મોટવણીનું સૂત્ર. આઈ હોપ મિત્રો કે તમને આખું આ સૂત્ર સમજાઈ ગયું હશે, વ્યવસ્થિત રીતે યાદ રહી ગયું હશે. અને જો હજી ના સમજાણું હોય તો તમે મને મારા વોટ્સએપ નંબર છે 9574159421 પર મેસેજ અથવા તો કોલ કરી શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.